આપણે આ બંને સંખ્યાઓ એક હજાર ત્રણસો અઢાર અને એકસો નો ગુસ્સા શોધીએ તેના માટે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો જ ઉપયોગ કરીશું એક હજાર ત્રણસો અઢાર કોમા એકસો પચ્ચીસ જેને આ રીતે લખવામાં આવે છે એક હજાર ત્રણસો અઢારને એકસો પચીસ વડે કદાચ ભાગી ન શકાય તો આપણે સૌપ્રથમ તેમનો ભાગાકાર કરીએ આપણે તેમનો ભાગાકાર કરીએ એક હજાર ત્રણસો એકસો એકસો ઉપરથી લઈએ તો અડસઠ ને એકસો પચીસ વડે ભાગી શકાય નહીં માટે અહી શૂન્ય આમ અહીં ભાગફળ દસ મળે અને શેષ અડસઠ મળે તેથી એક હજાર એકસો ને એકસો પચીસ વડે ભાગી શકાતું નથી માટે એકસો પચીસ એ ગુસ્સા નથી તો આપણે ફરીથી ગુસ્સા શોધીએ આ બંને માંથી જે નાની સંખ્યા છે તેને લખીએ એકસો પચીસ કોમા એક હજાર ત્રણસો અઢાર ને એકસો પચીસ વડે ભાગતા અડસઠ બાકી રહે તો આપણે આ બંને સંખ્યાઓનો ગુસ્સા શોધીએ હવે દેખીતી રીતે એકસો પચીસ ને અડસઠ વડે નિશેષ ભાગી શકાય નહીં માટે અડસઠ એ આ બંને સંખ્યાઓનો ગુસ્સા થશે નહીં તો આપણે ફરીથી તેમનો ગુસ્સા શોધીએ અને આ બંનેમાંથી નાની સંખ્યા લખીએ અડસઠ નાની સંખ્યા છે અને એકસો પચીસ ને અડસઠ વડે ભાગતા જે શેષ મળે તે લખીએ એકસો પચીસ ને અડસઠ વડે ભાગીએ તો એક થી જ ભાગ ચલાવવો પડે કારણ કે અડસઠ ગુણ્યા બે એકસો છત્રીસ થાય જે એકસો પચીસ થી મોટું છે માટે અહીં એક વડે ભાગ ચલાવતા અને એકસો પચીસ માંથી અડસઠ બાદ કરતા આપણને અહીં સાત મળે અને આ પાંચ તેથી આપણને શેષ તરીકે સત્તાવન મળે સત્તાવન હવે આપણે આ બંને સંખ્યાઓનો ગુસ્સા શોધીએ અહીં અડસઠ અને સત્તાવન એ એકબીજાની નજીક છે અડસઠ ને સત્તાવન વડે ભાગી શકાય નહીં માટે આ બંને સંખ્યાઓનો ગુસ્સા શોધવા માટે આ જ પ્રક્રિયાને આગળ વધારીએ ગુસ્સા આ બંને સંખ્યામાંથી નાની સંખ્યા સત્તાવન છે અને અડસઠ ને સત્તાવન વડે ભાગીએ તો તેનાથી મળતી શેષ અહીં લખીએ અને ત્યાર પછી આ નાની સંખ્યા અને તે શેષનો ગુસ્સા શોધીએ અડસઠ ઓછા સત્તાવન બરાબર અગિયાર થશે તો આપણે હવે સત્તાવન અને શોધીએ વડે ભાગી શકાય નહીં કારણ કે થશે અને આ સત્તાવન છે તો આપણે અહીં ફરીથી ગુસ્સા શોધીએ અને આ બંને નાની સંખ્યા અગિયાર છે હવે સત્તાવન ને અગિયાર વડે ભાગીએ તો અગિયાર પંચા પંચાવન તેથી સત્તાવન માંથી પંચાવન બાદ કરીએ તો બે શેષ બાકી રહે માટે હવે અગિયાર અને બે નો ગુસ્સા શોધીએ અગિયાર ને બે વડે નિશેષ ભાગી શકાય નહીં માટે બે એ ગુસ્સા થશે નહીં તો ફરીથી આ જ પ્રક્રિયા આગળ વધારીએ અને ફરીથી ગુસ્સા શોધીએ આ બંને માંથી નાની સંખ્યા બે થશે અને અગિયાર ને બે વડે ભાગતા બે પંચા દસ અને અગિયાર માંથી દસ બાદ કરતા એક શેષ મળે તેથી આપણે હવે બે અને એક નો ગુસા શોધીએ હવે આ કિસ્સામાં સૌથી મોટો સામાન્ય અવયવ એક છે બે ને એક વડે નિશેષ ભાગી શકાય કોઈ પણ સંખ્યાને એક વડે નિશેષ ભાગી શકાય માટે આપણો ગુસા એક થશે આમ આ બંને મોટી સંખ્યાઓમાં એક પણ સામાન્ય અવયવ નથી તો આ બંને સંખ્યાનો ગુસા એક થશે અહીં એકસો પચીસ એ પાંચ નો ઘન થાય એકસો પચ્ચીસના અવિભાજ્ય અવયવ પાડીએ તો તે પાંચ છે અને આ મોટી સંખ્યાના અવિભાજ્ય અવયવ તરીકે પાંચ નથી તો તેના પરથી આપણે કહી શકીએ કે આ બંને સંખ્યાઓમાં કોઈ સામાન્ય અવયવ નથી માટે તે બંનેનો ગુસ્સા એક થશે આમ જ્યારે બે સંખ્યાઓનો ગુસ્સા એક મળે તો તે બંને સંખ્યાઓને સહ અવિભાજ્ય સંખ્યાઓ કહેવાય આ બંને સંખ્યાઓને સહ અવિભાજ્ય સંખ્યા એટલે કે કો પ્રાઇમ નંબર કહેવાય જેમનો ગુસ્સા એક થાય